વેલકમ સ્ટુડન્ટ્સ, હું સંજલી આવના દેવસ્ય ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશનમાં તમારું સ્વાગત કરું છું. હું તમને અંગ્રેજી શીખવવાની છું, ગમશે ને? ઓહો, આ તો બધા જોવા બેસી ગયા એવું લાગે છે મને. ચાલો થોડુંક તમારા ખબર અંતર પૂછી લઈએ કે ભાઈ તમને વેકેશન તો બહુ મોટું મળ્યું કે ના મળ્યું, હે ને? પણ આ કોરોના નામની મહામારીથી આપણે ક્યાંય જઈ ન શક્યા, જઈ શક્યા ના, કંઈક નવું નવું ખાઈ ના શક્યા, તો હવે શું કરશું આપણે? કઈ નહીં, આપણે બચી તો ગયા ને, સેફ તો છીએ ને, એની સાથે આપણને શું શું મળ્યું એ જોઈ લઈએ. જોઈ લઈએ કે જો મમ્મી અને પપ્પા જે જોબ કરતા હતા એ મળ્યું, જે ઘરકામ કરતા હતા એના મળ્યું, કે 24 કલાક આપણે જોડે જોડ્યા હતા બે મહિના, પપ્પા જે જે રમતો આપણી સાથે અત્યાર સુધી નતા રમ્યા ને એ અત્યારે રમે, બરાબર કે નહીં? બરાબર ને? મમ્મી પણ ઘરે જતી, પપ્પા ઘરે જતા, દાદા ઘરે, બા ઘરે, રમવાની મજા, તોફાન કરવાની મજા, એની સાથે અવનવી વાનગીઓ પણ બનાવી હશે મમ્મી, બનાવી હતી કે નહીં? સાચું બધું. દાદીએ પણ એના જૂના જમાનાની કંઈક નવી નવી વાનગીઓ બનાવી હશે, કંઈક અવનવી હશે, કંઈક ચટપટી હશે જે તમને મજા પડી ગઈ હશે, હે ને? પણ હવે બહુ વેકેશન કરાય ના કરાય, ભગવાનનો કુદરતનો પ્રકોપ છે, એની સામે આપણે લડવાનું છે, હારવાનું નહીં. તો લડતાની સાથે આપણે જે કામ કરીએ છીએ એ રેગ્યુલર તો આપણે કરવું જ પડે. તો આપણે સ્કૂલ શરૂ થાય એની રાહ જોઈને બેસી રહીએ તો આપણો કોર્સ પાછળ રહી જાય, ભણવામાં પાછળ રહી જાય, કદાચ આપણને થોડુંક આગળ પાછળ પણ થઈ જાય. એના કરતાં આપણે એવું કરીએ તો કે આપણને ટીચર જે વિડીયો મોકલે એ જોઈ અને શીખવાની કોશિશ કરીએ, બરાબર ને? તો આપણે હવે ત્રીજા ધોરણમાંથી કયા ધોરણમાં આવી ગયા? ચોથામાં. અને બીજા ધોરણવાળા ત્રીજામાં, બરાબર છે ને? તો અંગ્રેજી શીખતા પહેલાં કંઈક નીતિ નિયમો, બરાબર ને, જે તમે થોડા ઘણા જાણતા હશો, થોડા ઘણા નહીં. તમે કહેશો મેડમ આવડે જ છે, એવી જ રીતે આવડે છે, બીજી આવડે છે, કોઈ આવડે છે, અમને નામના સ્પેલિંગ બનાવતા આવડે છે, બધું જ આવડતું. પણ આપણે એક સરસ મજાની વાર્તા કરીએ અને વાર્તા સાથે તમારું અંગ્રેજી શરૂ કરીએ, કરીએ ને વાર્તા? ચાલો. એક છોકરો, કોણ હોય? છોકરો, બરાબર ને? તો એ બહુ જ હોશિયાર, ફોનમાં ટીચર બોલે, લખી લે, લિસન કરી લે, કોઈ જોડે મસ્તી ન કરે, બધી જ રીતે અફલાતું. એમ તમે એવું કહો ને કે કોઈ બી પ્રશ્ન પૂછો તેને જવાબ પણ આવડી જાય, પણ શું જોઈએ? શિક્ષણ સાથે શિસ્ત પણ જોઈએ. કેવી? તો કે બધી શિસ્ત જોઈએ, તમારું બેસવું, ઉઠવું, ચાલવું, બોલવું, બરાબર છે ને? કોઈને મદદ કરવી, તમે કેવા કપડાં પહેરીને આવો છો, નવા કપડાંની વાત નથી કરતી, પણ તમે જે કપડાં તમારા પહેર્યા છે એ પ્રોપર ધોયેલા, ફ્રેશ કરેલા અથવા વ્યવસ્થિત ઘડી કરીને મૂક્યા હોય તો એવા નહીં હોય. અમુક વખતે કેવું હોય કે આપણે છે ને યુનિફોર્મ ઘરે છે, મમ્મી ગમે એટલી બૂમો પડે તો આપણે બદલીએ ને, અને બદલીને લેવા નેવા યુનિફોર્મે રમવા જતા રહીએ, અને પછી કલરના ડાર્ક પાડીએ, કઈ વસ્તુ ખાધી હોય ને ડાર્ક પાડીએ, પછી મમ્મી બીજાને ગમે એટલું કહશે, ગમે એ કરે, ડાર્ક નીકળે નહીં. એટલે યુનિફોર્મ આપણો ગમે એટલો પ્રેસ થાય કે ગમે એવું થાય કે ડાર્ક રહી જાય તો કેવો લાગે? ગંદો. તો આપણે ભણવાની સાથે શું કરવાનું છે? આ શિસ્તનું પણ પાલન કરવાનું છે, જે સ્વયં શિસ્ત છે, તમારે જાતે સમજીને તમારે કરવાનું છે. આપણે સ્કૂલમાં આવીએ તો પ્રોપર યુનિફોર્મમાં જવું પડે, હોય ને? તો આ બાળક બધી રીતે હોશિયાર, પણ એના કપડાં એટલે કે યુનિફોર્મ આવે ને તો એ લગર વગર આવે, એટલે કે ઈદ ના કરેલું હોય, બુટની દોરી ના ક્યારેક બાંધેલી હોય, બરાબર છે? હવે એક વખત એવું કીધું, ટીચરે એવું કીધું કે ચાલો આજે હું મોનિટર બનાવવાનું છું, તો જે સૌથી હોશિયાર છોકરો હોય, સૌથી સારો મને નાખ્યો હોય એને મોનિટર બનાવીશ. એટલે છોકરાને એવું જોયું, મને બધું આવડે જ છે ને, મેં બધું કરેલું છે ને, એટલે ટીચર મને જ મોનિટર બનાવવાના છે. ના, એવું બન્યું નહીં. ક્લાસમાં મોનિટર તો બીજો કોક જ બની ગયો. કેમ? તો કે બધું સારું હતું એને, પણ એની પ્રોપરેશન એટલે કે પ્રોપર યુનિફોર્મમાં વ્યવસ્થિત આવતો હતો નહીં. તો બાળકો સજાગ રહેજો કે આપણે કોઈ પણ કામ કરીએ ને તો પ્રોપર કરીએ, કે આપણે બધી રીતે હોશિયાર હોય, પણ નાનું એવું આપણાથી ભૂલ હોય, બરાબર, અને એના લીધે આપણે અટકી જોઈએ. ઘણી વાર તમે જોયું હોય કે કાકા હોય, ફોઈ હોય, બરાબર છે, ઇન્ટરવ્યૂ આપણે બહાર જતા હોય છે, એને બધું જ આવતું હોય, બધા પ્રિપેરેશન બહુ સરસ કરી હોય, આન્સર બહુ સરસ આપ્યો હોય,
પણ એક નાની એવી ભૂલ એના લીધે પાછો પડી જાય. જેમ કે આપણે સ્કૂલમાં ભણીએ છીએ બરાબર છે, તો સ્કૂલમાં આપણે રોજ રંગીન કપડાં પહેરી આવીએ તો ચાલે ના ચાલે. સ્કૂલમાં આપણે શૂઝ બ્લેક હોય છે તો આપણે બ્લેક જ પહેરીને આવીશું. હા, કોઈ સમય સંજોગો અનુસાર આપણે કંઈક આગળ પાછો હોય તો વાત જુદી છે. કહેવાનો મતલબ મારો એવું છે કે શિક્ષણ સાથે શું જોઈએ, શિસ્ત પણ જોઈએ. અને કેવી શિસ્ત, સ્વયં શિસ્ત, એટલે તમે જાતે જ નક્કી કરો કે તમારે કઈ શિસ્ત જોઈએ છે અને જાતે તમારે એ શિસ્તનું પાલન કરવાનું છે કે મમ્મી કે કરું, ટીચર કે કરું, એવી શિસ્ત. બીજી વસ્તુ કે આપણે અંગ્રેજી શીખવાનું છે એટલે કક્કો આવડે તમને, સ્મોલ એબીસીડી આવડે, બરાબર છે, આવડે ને? કયો કક્કો? અંગ્રેજીનો કક્કો. હા, ગુજરાતીનો કક્કો ખબર નહીં, કારણ કે તમે અત્યાર સુધી શીખ્યા છો બધા જ. આપણે તો કેજીમાંથી જ ચાલુ થાય છે, તો એના થોડાક વર્ડ્સ કહી દેશે. તમે કહેશો કે એ તો ગમતું જ નથી, સ્પેલિંગ તો અમને આવડતા નથી. પણ જો એક વસ્તુ સાચી સ્વીકારી છું કે ગુજરાતી કરતાં અંગ્રેજી ખૂબ જ સરળ છે. શું છે? ગુજરાતી કરતાં અંગ્રેજી ખૂબ સરળ છે. પણ જોજો કેમ આપણને અઘરું લાગે છે, તો કે ગુજરાતીનો આપણે ઘરે, સ્કૂલમાં, અહીંયા, ત્યાં, સમાજમાં બધે ઉપયોગ કરતા થઈ ગયા છે અને આપણને વાતાવરણ પણ ગુજરાતી મળે છે. માટે જ્યારે અંગ્રેજી આપણને ડર છે, મને નથી આવતું, હું ખોટું બોલીશ તો, કોઈ હસશે તો, માથે કંઈક મિસ્ટેક થશે તો, આવું કરીને આપણે બોલવાનું ટાળી દઈએ છીએ અને એના લીધે આપણને ઓછું આવડે છે. સપોઝ એની સામે આપણને માહોલ પણ એવો નથી મળતો કે આપણે આ બધાની સામે ઇંગ્લિશમાં જ વાત કરી શકીએ, તો બને એટલે ટ્રાય કરીએ. આપણે જો ખોટું બોલેલું હશે તો જ સુધરશે, તો જ સાચું થશે, અને એક વાર ભૂલ થાય બીજી વાર સાચું પડે અને તો જ આપણને આવડે. ચાલો આપણે અંગ્રેજીના થોડાક નીતિ નિયમો જોઈ લઈએ ને. તમારું સ્વાગત થઈ ગયું. હવે ઇંગ્લિશના નીતિ નિયમ એટલે કે બેઝિક ઇંગ્લિશ શીખવાનું છે. આપણે શું શીખવાનું છે આજે? બેઝિક તમે બધા જાણો તો છો, મારે એબીસીડી શીખવવી જ છે, પણ કેવી શીખવવી છે એ તમારે મન નક્કી કરવાનું છે. બધાને એ બી સી ડી બધું આવડે છે. નીચે ગુજરાતીમાં ઉચ્ચાર પણ તમને લખતા આવડે છે, આવડે છે કે નહીં? બીજી વસ્તુ, આપણે ભલે ગુજરાતી મીડિયમમાં ભણતા હોઈએ પણ આપણે ઇંગ્લિશ મીડિયમ જેટલું જ ઇંગ્લિશ સારું કરવાનું છે. એટલે બધા સજાગ થઈ જાય તો આપણને બધા નીતિ નિયમો આવડવા જોઈએ અને આવડે છે. આપણે એક મિનિટ કામ બે વાર, ત્રણ વાર, ચાર વાર કરીએ એટલે આપણને આવડી જ જાય. એટલે ડર્યા સિવાય મનથી મક્કમ થઈ અને શીખવાનું રહેશે. હવે આપણે આલ્ફાબેટ ઉપર પહેલાં જઈએ. પહેલી એપિસોડ, બીજી એપિસોડ, બરાબર છે? જઈએ પહેલી બીજી એપિસોડ. પહેલી બીજી એપિસોડ બધાને લખતા આવડે છે, આવડે છે ને? લખતા ફરી આપણે શીખશું. અત્યાર તો ખાલી આપણે આ શીખશું, આ પહેલી અને આ બીજી એપિસોડ. તો એબીસીડી છે એમાં ટોટલ અક્ષર કેટલા? એ બી સી ડી આવું બોલ્યું ને, એમાં અક્ષર કેટલા ટોટલ? તો કે 26 હે ને? એને કહેવાય કોન્સોનન્ટ. ઓકે, કહેવાય ના કહેવાય? એને આલ્ફાબેટ જ કહેવાય. હવે આમાંથી પાંચ શબ્દો એ આપણા વોવેલ છે, એટલે કે આપણા સ્વર છે. જે ગુજરાતીમાં આપણે સ્વર આવે છે ને, અ આ ઈ ઉ ઉ, એવા અહીંયા પાંચ સ્વર આવે. આપણે કેટલા સ્વર આવે? પાંચ સ્વર, બરાબર છે? કયા કયા? તો કે એ, પછી ઈ, આઈ, ઓ અને ક્યુ. આ જનરલ આપણે હર વખતે શીખતા હોઈએ. એબીસીડી શીખીએ, કેટલા અક્ષર છે શીખીએ, કેટલા સ્વર છે શીખીએ અને હે ને? પણ મારે તમને હજી કંઈક કહેવું કહું છે, આપણે ગુજરાતીમાં ભણીએ છીએ પણ ઇંગ્લિશ પાવરફુલ કરું છું. તો આપણે એબીસીડી બોલીએ છીએ, સ્વર શીખીએ પણ છે અને લખીએ પણ છે, પણ આજે થોડું કંઈક રહું કે જેટલા આલ્ફાબેટ છે ને એને સાઉન્ડ લેવલ. સાઉન્ડ લેવલ એટલે કે તમે જોજો કે અમુક અક્ષર બે બોલે છે. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો સાઉન્ડ વન પહેલાં લઈએ. કયો સાઉન્ડ લઈએ? વન, કારણ કે આ તો તમને આવે છે. આને તમે શું લખો છો? કે અથવા અ. પણ આ એબીસીડી આખી કરતા પહેલાં એના સાઉન્ડ એકવાર જોઈએ કે એના સાઉન્ડમાં આપણને શું પ્રોબ્લેમ છે, બરાબર? તો જોઈએ આપણે એના સાઉન્ડ. ચાલો ત્યારે સાઉન્ડ વન જોઈએ. શું જોઈએ? સાઉન્ડ વન એટલે કે આપણે ફોનિક વર્ડ પ્રમાણે જે પ્રમાણે ફોનિક શબ્દ બોલે છે એવી રીતે આપણે આજે સાઉન્ડ જોવાના છે.
तो साउंड में तुमने वो यहाँ लॉक हो चुका हमारे साउंड जो आने से B D H सो बोले जा आप रहे हैं B D H पची लॉक हो चुका J अने पची लॉक हो चुका K और खुद चले ना बता बराबर सुन ये बात बीजा साउंड में नहीं बाजू में लॉक सो लॉक हो चुका P पची U बाबरे बार पची आ P A V अने A J तुमने फिर से क्या टीचर तो सू मन नहीं पड़ा छे B D ने बच्चे बच्चे ने बड़ा शब्द लखी दिया छे ना पर आने के बाद साउंड वन आपने बोला छे आपने भाषा में बराबर के रीते साउंड वन तो ए आपने गळा माथी बोलिए छे अ એટલે જીભનો ઉપયોગ કરતા નથી એટલે આપણે એને સ્વરમાં મૂકી દીધું ક્યાં મૂકી દીધો તો એને આપણે સ્વરમાં બરાબર છે એટલે આપણે અહીંયા વોવેલ ખાન બનાવી દીધું છે સરસ મજાનું એટલે આપણે એને લખ્યો એ બરાબર છે એના પછી આપણો આવ્યો બી તો બી બોલીએ છીએ શું બ ઈ બી બ ઈ શું બોલીએ છીએ અહીંયા બ બ બ ઈ બી એટલે આપણે આને બોલીએ બી બરાબર એટલે એની સાથે કયો સાઉન્ડ જોડાયેલો છે ઈ સાઉન્ડ જોડાયેલો છે વાહ ભાઈ વાહ ચલો આને શું બોલીએ ડી ડ શું બોલીએ ડ ડ ઈ ડી ડ ઈ ડી એની સાથે બીજો એક સાઉન્ડ શું છે એચ તમે કહેશો કે આમાં તો ટીચર ઈ તો આવતો જ નથી એ હ ચ હ શું બોલે છે સાહેબ બોલી એ ચ હ શું બોલે છે સાયલેન્ટ વર્ડમાં એ શું બોલે એ અને સાયલેન્ટ વર્ડમાં બોલે હ એ ચ ચ હ બોલે છે આપણે એને એવી રીતે આ શું છે જે સરસ જ અ એ જ એ જે જ એ જે જ એ જે અને કે ક એ શું બોલે ક એ કે ક એ કે ઓકે કોળા શબ્દ બોલે અને બાકીના સ્વરમાં બોલે અને પી પ ઈ પ પી પ ઈ અ બોલાય નહીં શું બોલાય છે ઈ બોલાય છે એના જેમ આને તમે કહેશો આને આના જેવું થાય ક્યુ ઈ લે છે પાછું તો આને શું કરશું ક્યા ક્યા સાયલેન્ટ ઈ ક્યો ઈ ક ક્યો આને ટી ટ ઈ ટી ટ ઈ ટી ઓકે આને વી આવડી ગયો હા વ અ ઈ વે વ ઈ વી આને ઝેડ અ ડ બોલે ઝેડ એન એટલે આને આવશે ઝ એ ઝેડ ઝ એ ઝેડ શું બોલશું ઝ એ Z બરાબર છે ને ચાલો ફર સાઉન્ડ વન આપણે એક વાર શીખીએ બ બી બ ઈ બી ડ ડ ઈ ડી અ એ હ એચ જે જ એ જે કે ક એ કે પ પી પ ઈ P Q K E Q T T E T V V E V Z Z A Z બરાબર છે ને આને કહેવાય આપણો સાઉન્ડ 1 કયો સાઉન્ડ કહેવાય આને તો કે સાઉન્ડ 1 વાહ તમને તો બહુ સરસ રીતે સાઉન્ડ 1 નું મળી ગયું હવે આપણે બીજો સાઉન્ડ શીખીએ શીખીશું ને બીજો સાઉન્ડ ચાલો હવે આપણે શીખશું
साउंड टू कर साउंड तो के साउंड टू तमे कसो का टीचर सु पाणी चाहिए एडी सिग्नल बदु साउंड 1 2 3 करी देजे ने साउंड टू साउंड टू मा आपरी पासे 8 लेटर छे क्या लेटर छे 8 पहलो छे एफ एल एम अने एन बराबर छे ने પછી આપણી પાસે છે R S X અને Y બરાબર છે I અલગ છે I અલગ છે છે ને અલગ પછી આપણે કેટલા કૂટતા રમતા શોધવાના છે આપણે બધા જ સાઉન્ડ તો જો સાઉન્ડ 2 માં આપણે શું કરીશું તો કે સાઉન્ડ 2 માં શું બોલે છે F A હ અને A બોલા પહેલા બોલે છે A અને F A L L A L L બોલાય છે બરાબર છે એવી રીતે A M A શું બોલાય A અને પછી M A અને પછી N એવી રીતે આ પહેલા બોલાય અને R X S F S અને કોસ અને ચોડે વા અહીંયા વા આ એ બોલે છે વા એટલે આપણે અહીંયા લખશું આ અને ય બરાબર છે ને હવે જો એ અહીંયા જેમ ઈ ઈ ઈ બોલા તો તો અમે એ એ એ એવું સાઉન્ડ બોલે છે કેવો સાઉન્ડ બોલે છે એ એ એ એવો સાઉન્ડ હવે એફ માં એ ફ એ લ એ મ તો એના ગુજરાતી ઉપર આપણે આ અક્ષરનો ઉપયોગ કરીએ છીએ તમને સમજણ પડી આપણે એબીસીડી આ રહે લખે છે પણ જ્યારે આપણે નામ કે સાઉન્ડેબલ ઉચ્ચાર કરતા હોય ત્યારે ખાલી ફ ઉચ્ચાર કરીએ છીએ લ ઉચ્ચાર કરે છે મ ઉચ્ચાર કરે છે ન ઉચ્ચાર કરે છે ર ઉચ્ચાર કરીએ છીએ સ કરીએ છીએ ક સ ક અને વાયનો અ ઉચ્ચાર આપણે કરીએ છીએ પડી ગઈ બરાબર સમજણ આમાં રેડી હજી તમારે થોડું બાકી રહી ગયું કઈ જુઓ તમે કયા કયા અક્ષરો બાકી રહી ગયા તો વો વેલ તો તમને કોઈ પ્રોબ્લેમ જ નથી કે તો કે એ પછી તો વો વેલ લખશો આ ઈ પછી આ પછી ઓ અને પછી યુ તો આ તો આપણા રાજાઓ છે ને એટલે આપણે આને તો આમાં પણ મન જ ને પણ એના સિવાયના કંઈક અક્ષર આપણી પાસે રહી ગયા કહો કયા અક્ષર રહી ગયા એના સિવાયના કંઈક અક્ષર રહી ગયા છે કયા રહી ગયા એ આઈ ગયો બી આઈ ગયો શું રહી ગયું આપણી પાસે સી તો તમારે થોડી વાર યાદ રાખવા પડશે આપણે ઉપર લખી દઈએ અલગ અક્ષર એટલે તમને ખબર પડે કે આપણે કયા કયા અક્ષરો રહી ગયા સી રહી ગયો ચલો પછી ડી આઈ ગયો ઈ તો અહીંયા છે જ એફ આઈ ગયો પછી જી વાહ ભાઈ વાહ જી રહી ગયો ટીચર એ તો તમે શીખવાડી જ નહીં તમે એવું કહેશો ના 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 શીખીને જ પૂરું કરવાનું જી પછી એ બી સી ડી ઈ એફ જી હવે આવ્યો એચ આઈ તો અહીંયા જ છે આપણી પાસે જે કે એલ એમ એન ઓ તો આ રહ્યો આપણી પાસે પી યુ આર એસ ટી U તો અહીંયા છે આપણી પાસે હે ને V W થેન્ક યુ W છે જ નહીં બાકી રહી ગયો આ તો શીખ્યા જ નહીં આપણે લો X Y Z તો આપણે ત્રણ શબ્દ એવા છે જેને સાઉન્ડ વલમાં લીધા નથી કેમ તો કે આપણે બે મીનિંગ કરીએ છે માટે કેવી રીતે બે મીનિંગ કરે છે તો આપણે જોઈએ પણ એના માટે આપણે બધું કરવું પડે ઇરેઝ કરવું પડે તો ઇરેઝ કરું ત્યાં સુધી તમે મૌન જાળવો છો બરાબર ને હું ફટાફટ તમને ઇરેઝ કરી દઉં છું ચાલો થઈ ગયું મારું અને તમારા આ સાઉન્ડ તો આ જે સાઉન્ડ છે એને કહેવાય ડિફરન્ટ સાઉન્ડ કેવા કહેવાય ડિફરન્ટ સાઉન્ડ આપણે લખ્યું અહીંયા એને કહેવાય ડિફરન્ટ સાઉન્ડ એટલે કે અલગ પેલા ઈ એ એવા હતા ને અને આ અ આ ઈ એના સિવાયના સાઉન્ડ છે ભાઈ આને તો આપણે સજાવા દજાવા જ પડે હો એના સિવાયના એટલે કે સી
પછી જી અને પછી જે ડબલ તો આ સાઉન્ડ જ્યારે આપણે સજાતા ધજાતા હોઈએ ત્યારે શું કરવાનું તો તમે જો શું સજાઈએ છે આપણે આને શું બોલીએ છે સી તમે તો સામે ઈ તો બોલાય છે જી આમાં ઈ બોલાય છે આમાં ડબલ યુ યુ બોલાય છે આમ તો તમે અલગ કેમ કરે પણ શાંતિ શાંતિ આપણે જ્યારે આની સિંગલ કોકો લખે ત્યારે આને શું લખે ક અને બોલાય છે ને સ સાઉન્ડ ક અને સ બંને સાઉન્ડ વર્ડમાં બોલાય છે જ્યારે આપણે આને બોલીએ ત્યારે લખાય છે ક અને બોલાય છે જમો હે ને કેવી રીતે બોલાય છે શીખવાડું છું જોજો અને આને ફક્ત વ જ બોલાય છે ડબલ યુ લખાય છે ડ લખાય છે પણ બોલાય છે એનું વ તો કેવી રીતે બોલાય છે કયા સ્પેલિંગ એવા છે કે જેના લીધે બોલાય છે તો આપણે પહેલા આનું જોઈએ સી ઉપરથી સ્પેલિંગ આપશો મને આપણે સૌથી સારો બેઝિકાર કે ઉચ્ચાર શું કર્યો આપણે આ એટલે શું બોલાયું આમાં કે બોલાયું શું બોલાયું આમાં કે બોલાયું એવી જ રીતે આપણે નાના બીજા પણ સ્પેલિંગ લખીએ તમે જોજો શું છે કા કજ બોલાયું કેટ શું બોલાયું પજ બોલાયું તમે તમે તો કીધું કે ડિફરન્ટ એટલે અલગ છે તમે તો બધા પપ બોલાય છે હવે હવે શું કરવાનું તો કે અલગ કયો બોલાય છે એ શોધવા તો જોજો આનો સાઉન્ડ બરાબર તો કયો અને હવે આપણે સાઉન્ડ લખીએ સ શું વાંચાય શોપિંગ સેન્ટરમાં વાંચ્યું હશે સેન્ટર બરાબર છે ને તો આનો ઉચ્ચાર શું કર્યો સ સેન્ટ આનો ઉચ્ચાર પણ શું કર્યો સ કરો ને શું કર્યો સેન્ટર સેન્ટ અને સેટ આપણે એસ ની બદલે સી ટી સેટ આગળમાં વપરાય છે પણ સાઉન્ડ પ્રમાણે જોઈએ કે ક ના ક અને સ બંને સાઉન્ડ થાય છે કેટ કાર કેટ અહીંયા સી છે પણ અહીંયા શું વપરાય છે સેન્ટર સેન્ટ એટલે કે શું વપરાય સ વપરાય છે પડી ગઈ ને કે આને આપણે ડિફરન્ટ કેવી રીતે કીધા ચાર હવે આપણે ગ ની સમજ મેળવીએ એટલે કે એને છ અને ગ બંને તો ગ ઉપરથી પહેલા આપણા ઘરમાં વાપરે છે શું છે ગેસ અને બીજું આપણને રમવું બહુ ગમે શું ગમે ગેમ તો બંને ઉચ્ચાર છે ને આપણો ગ એના ઉપરથી થયું બંને નું ઉચ્ચારણ ગ ઉપરથી ગેમ ગેસ ગેટ એ પણ ગ ઉપરથી થશે જો શું થશે ગેટ બરાબર ને એ પણ ગ ઉપરથી એનું ઉચ્ચારણ થઈ ગયું હવે તમે કહેશો જ ઉપરથી તમે કીધું હતું ને તો એ ઉચ્ચારણ ક્યાં તો તમને ભણો છો તમે જ ઉપરથી લખવાનું છે આવશે શું વાંચે જેન્ડર આપણે આ વર્ષે જેન્ડરને પણ શીખવાના છે બીજું માથામાં લગાવો છો શું લગાવો છો જેન લગાવો છે તો આનું ગ ઉપરથી ઉચ્ચારણ થાય છે આનું જ ઉપરથી ઉચ્ચારણ થાય છે એવું ડબલ્યુ બરાબર તો ડબલ્યુ ઉપરથી શું કરશું આપણે સરસ બધામાં વનું ઉચ્ચારણ થાય એટલે કે બોલ વોચ બોલે ને બોલ વોચ બોલાય શું બોલાય છે ડબલ્યુ ઉપરથી વોલ વોચ વોટર અને બે એ પણ વ બોલાશે તો પડી ગયે ને સમજણ બાળકો કે તમને આ વોવેલના પાંચ અક્ષર છે જે ગળામાંથી બોલાય છે સાઉન્ડ વનમાં ઈ વાળા બધા સાઉન્ડ હતા સાઉન્ડ ટુમાં એ વાળા બધા સાઉન્ડ હતા અને આ આપણા ડિફરન્ટ સાઉન્ડ છે એટલે કે અલગ સાઉન્ડ છે કે સી જી અને ડબલ્યુ જેને આપણે સી ને ક અને સ બંને સાઉન્ડમાં બોલીએ છીએ જી ને ગ અને જ સાઉન્ડમાં બોલીએ છીએ ડબલ્યુ ને એ એટલે વ સાઉન્ડમાં બોલીએ છીએ સોરી એ ને વ માં બોલીએ છીએ ક માં સી ને કેટ કાર કેટ સ માં સેન્ટર સેન્ટ એવા ઘણા બધા સ્પેલિંગ બોલી શકીએ જેમ કે જી ને ગ માં બોલીએ તો ગેસ ગેમ કેટ અને જી ને છ માં બોલીએ તો જેન્ડર અને
જેમ એવી જ રીતે ડબલ્યુ ને બોલીએ તો બોલ વોચ અને વોટર. હવે આપણી એબીસીડી પાકી થઈ કે આપણને એના ઉચ્ચારણ કરતાં વ્યવસ્થિત આવડી ગયું, બરાબર ને? ઓકે, ચાલો ત્યારે હવે આગળના લેક્ચરમાં ફરી મળીશું.